નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 10.3, તો આગળના વિડિયોમાં છે એ આપણે સ્વાધ્યાય 10.3 ના 1 થી 3 પ્રશ્ન શીખ્યા હતા. હવે આજના વિડિયોમાં છે એ આપણે આગળ જોઈશું દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આગળના વિડિયોમાં તો કે છે એ લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હતું, તેમાં લંબાઈ અને પહોળાઈ આપવામાં આવેલી હતી, તેના પરથી આપણે દાખલા ગણ્યા હતા. હવે અહીં તમારે ક્ષેત્રફળ આપવામાં આવેલું છે અને તેના પરથી તમારે લંબાઈ અથવા તો પહોળાઈ શોધવાની આવશે. તો જુઓ દાખલા નંબર 4, તો કે શું તમને કીધું છે, 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું આપવામાં આવેલું છે, 300 ચોરસ મીટર છે, તો પહોળાઈ શોધો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને છે એ જુઓ, પહેલાં લંબાઈ કેટલી આપવામાં આવેલી છે, તો કે લંબાઈ આપવામાં આવેલી છે 50 મીટર. હવે જોઈએ તો કે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ તમને આપેલું છે ને આપણે શું શોધવાની છે, પહોળાઈ. તો આપણે સૂત્ર લખીશું, લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જુઓ લંબાઈ કેટલી આપવામાં આવેલી છે, તો કે અહીં તમને ક્ષેત્રફળ આપેલું છે 300 ચોરસ મીટર અને લંબાઈ આપવામાં આવેલી છે 50 મીટર, અને આપણે શું શોધવાનું છે, તો કે પહોળાઈ. હવે આપણે છે એ પહોળાઈ શોધીએ, એટલે કે પહોળાઈ બરાબર તો કે ક્ષેત્રફળના છેદમાં શું લખી દઈશું, લંબાઈ. તો અહીં આપણે લખીશું 300 ચોરસ મીટર છેદમાં 50 મીટર. તો અહીં જો બાળકો 0 0 ઉડી જશે, 5 6 30, તો આપણને પહોળાઈ કેટલી મળશે, તો કે આપણને પહોળાઈ મળશે 6 ચોરસ મીટર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 5 જોઈએ, તો કે તેમાં તમને શું આપવામાં આવેલું છે, તો કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે છે એ 8 લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. તો કે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલાં તો અહીંયા તમને છે લંબચોરસ જમીનમાં આપવામાં આવેલી છે અને તેની લંબાઈ અને પહોળાઈ બંને આપી દીધેલું છે. તો સૌપ્રથમ પહેલાં આપણે શું શોધીશું, તો કે સૌપ્રથમ પહેલાં આપણે ક્ષેત્રફળ શોધીશું. તો અહીં આપણે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જુઓ બાળકો, તમને લંબાઈ કેટલી આપવામાં આવેલી છે, તો કે 500 મીટર, અને પહોળાઈ કેટલી આપવામાં આવેલી છે, તો કે 200 મીટર. હવે બંનેનો શું કરી દઈશું, ગુણાકાર. તો જુઓ બાળકો, 5 2 કેટલા થશે, 10, અને પાછળ આપણે કેટલા શૂન્ય લગાવશું, 4, એટલે કેટલા થશે, 1 લાખ ચોરસ મીટર. તો કે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે, 1 લાખ ચોરસ મીટર. હવે આપણને આગળ બીજું પૂછવામાં આવેલું છે, તો કે 100 ચોરસ મીટર રૂપિયાએ 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. હવે તો અહીં આપણે લખીશું 100 ચોરસ મીટર પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા, તો 1 લાખ ચોરસ મીટર પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ
કેટલો? તો હવે આપણે શું કરીશું? તો કે 1,00,000 × 8 છેદમાં કેટલા આવશે? 100. હવે જો બાળકો, અહીંયા 0,0 ઉડી જશે. હવે 1,000 × તમે 8 કરો એટલે કેટલો જવાબ આવશે? તો કે 8,000 રૂપિયા. તો કે લાદી, તો એ લખીશું લાદી બેસાડવાનો ખર્ચ રૂપિયા 8,000 થાય. તો અહીં આપણને છે એક ક્ષેત્રફળ અને એનો ખર્ચ આપણે શોધ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 6 જોઈએ. તો કે એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં ટેબલની સપાટી તો કેવી કહેવામાં આવેલી છે? લંબ ચોરસ. કારણ કે અહીં તમને મીટર 2 અલગ અલગ માપ આપવામાં આવેલા છે. તો કે એક માપ લંબાઈ અને બીજું માપ કયું આવશે? પહોળાઈ. તો આપણે અહીં લખીશું પહેલા તો કે લંબાઈ. લંબાઈ કેટલી આવશે? તો કે 2 મીટર. અને પહોળાઈ કેટલી આવશે? તો કે પહોળાઈ આવશે 1 મીટર 50 સેમી. હવે જુઓ બાળકો, અહીં જે એકમો આપેલા છે કેવા આપેલા છે? અલગ અલગ આપવામાં આવેલા છે. તો અહીં આપણે છે આ એકમોને સરખા કરીશું એટલે અહીં 1 મીટર = 50 સેમી એટલે કે આપણે આ એકમને છે એ મીટરમાં ફેરવીશું. સેન્ટીમીટરને શેમાં ફેરવીશું? મીટરમાં ફેરવીશું. તો કે મેં તમને શીખવાડ્યું હતું આગળ, તો કે એને કેમ લખાય? 1.5 અથવા 1.50 મીટર લખો તો પણ ચાલે. હવે આપણે જોઈએ તેનું ક્ષેત્રફળ. તો કે લંબ ચોરસનું ક્ષેત્રફળ તો કે આવશે લંબાઈ / પહોળાઈ. હવે જો એની લંબાઈ કેટલી આપવામાં આવી છે? 2 મીટર. અને પહોળાઈ કેટલી આપવામાં આવી છે? 1.5 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 2 × 1.5 કરો એટલે કેટલો જવાબ આવશે? તો કે 3 મીટર. તો કે આપણને ક્ષેત્રફળ કેટલું મળશે? તો કે 3 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે છે એ આગળ દાખલા નંબર 7 જે આ જ રીતનો આપવામાં આવેલો છે તો તમારે તેની ગણતરી જાતે કરવાની છે.